ઓગસ્ટમાં ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતના ઘણા તળાવોમાં સારી આવક જોવા મળી રહી છે. પાટણના સમીના નાની ચંદુર ગામના તળાવમાં આવક થતા સ્થાનિકોમાં ભારે ખુશી છે. નાની ચંદુર ગામે તળાવ વરસાદી પાણીથી છલોછલ ભરાતા ગામલોકોમાં હરખ નિહેલી છે. ઢોલ નગારા સાથે ગામલોકો એકત્રિત થઈ તળાવના વધામણા કરી રહ્યા છે. તળાવમાં નારિયેળ ફેંકી સ્થાનિક તરવૈયાઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો. પ્રથમ આવનાર તરવૈયાને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યું. નાની ચંદુર ગામે ગામ તળાવનું પાણી બારેમાસ ગામલોકો અને સાથે ઘર વપરાશ અને પશુઓને પીવડાવવા માટે આ પાણી તેઓ ઉપયોગમાં લે છે. ગુજરાતમાં મેઘતાંડવ સમયે ભારતીય સેના, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે રાહત બચાવની કામગીરી કરી, જેમાં 29 ઓગસ્ટ 2024 રોજ ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં અને જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી, જેમાં મહિયારી અને ધારશન ગામોમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા. 29 મે બપોરે આઈસીજી એએલએચએ હવાઈ કામગીરી કરીને નાયદ વિસ્તાર અને મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ 31 ગામ લોકોને બહાર કાઢ્યા. દ્વારકામાં સતત વરસાદથી ડેમના પાણીના કારણે રાવલની હાલત કફોડી બને છે. વર્તુ બે ડેમના પાણી તેમજ સાની ડેમના પાણીની સતત આવક ચાલુ રહેતા રાવલ ચારે તરફ પાણીથી ઘેરાયું છે. રાવલના અનેક વિસ્તારોમાં ઘરો પાણીમાં ગરકાવ છે. આર્મી, એનડીઆરએફ અને તેની તમામ ટીમોએ જે મોરચો સંભાળ્યો, અનેક વિસ્તારોમાં આર્મીની ટીમો દેવદૂત સમાન લોકો માટે સાબિત થઈ. પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ મહિલાને આર્મીના જવાનોએ રેસ્ક્યુ કર્યું. રાવલમાં આર્મીની ટીમોએ લોકોના જીવ બચાવ્યા. રાવલના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો અનેક વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જતા આર્મી દ્વારા લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેડાના શાંતિનગર સોસાયટી ખાતે ન્યૂઝ 18ની ટીમ પહોંચી. શાંતિનગર સોસાયટીમાં શ્રેઢી નદીના પાણી ફરીવર્તા તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે. સોસાયટીમાં 3 દિવસથી હજી સુધી પાણી ઓસર્યા નથી. ન્યૂઝ 18 ગુજરાતી લોકોને વાચા આપવા માટે પહોંચ્યું. 70 વર્ષના વૃદ્ધ પોતાના પરિવાર સાથે રહે છે. પોતાનો પુત્ર એનડીઆરએફમાં ઉત્તરાખંડ પર ફરજ બજાવી રહ્યો છે. પોતાની 90 વર્ષની માતા અને પુત્રવધુ અને બાળકો સાથે તે રહે છે. રાત્રે અચાનક જ પાણી આવ્યું અને ઘરમાં સામાન છોડીને બાજુના ઘરમાં તેઓને જતા રહેવું પડ્યું. નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ ઘરમાં હોય ત્યારે આમાં કેવી રીતે રહેવું તે પરિસ્થિતિ સર્જાઈ હતી. ફ્રીજ, પલંગ, ફર્નિચર સહિત તમામ વસ્તુઓ પાણીમાં ધોવાઈ ગઈ. ઘરમાં કોઈ યુવક ન હોવાથી બહારથી પાણી કે દૂધ પણ કેવી રીતે લાવવું તે પણ લોકો માટે એક સવાલ બન્યો. લોકો માટે જમવાની પણ વ્યવસ્થા નહોતી. હાલ ઘરમાં રહેલા 10,000 જેટલા રૂપિયા પણ પાણીમાં ક્યાંક પડી ગયા હોવાની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે. તંત્ર પણ કોઈ મદદે ન આવતા અહીંના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. ગુજરાતી સતત 3 દિવસથી ખેડાથી ગ્રાઉન્ડ રિપોર્ટ પર આપણે જે તસવીરો બતાવી રહ્યું છે ત્યારે આજે શાંતિનગર સોસાયટી ખાતે પહોંચ્યું છે. 3 દિવસ જેટલો સમય ગયો છે પરંતુ હજુ પણ આ પાણી ઓસરો ના મૂકી દેતા. દ્રશ્યો બતાવીશ, જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો ખેડાની શાંતિનગર સોસાયટીમાં છે, જ્યાં આગળ એક વૃદ્ધ રહેતા હતા અને તેઓ અને તેમના દીકરાની ધર્મપત્ની સાથે તેઓ રહેતા. કારણ કે તેમનો દીકરો છે તે એનડીઆરએફમાં લોકોનું રેસ્ક્યુ કરવા માટે ફરજ બજાવી રહ્યો છે ત્યારે તેમના ઘરની અંદર અચાનક પાણી આવવાના કારણે જ્યાં સ્થળ એટલે કે તમામ સામાન છે, જે ફ્રીજ છે, ઘર વગેરે છે, તમામ મૂકીને ભાગી ગયા હતા. એટલું બધું વિકટ નુકસાન થયું છે કે કહી શકાય કે તે પ્રકારે તેઓને ખાવાનું પણ નથી, જમવાનું પણ નથી મળી રહ્યું. છેલ્લા 2 દિવસથી તેઓ ભૂખ્યા રહ્યા છે. તે પ્રકારે દ્રશ્યો બીજા પણ તમને બતાવીશ કે જ્યાં આગળ તમે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. એટલે કહી શકાય પરિસ્થિતિની વિકટ બની હતી કે તેઓને આ જે તમામ જે સામાન છે તે તમામ સામાનનું નુકસાન વેઠવાનો છે. ઘરમાં પલંગ કે બાઇક કે ગમે તે તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ ઘરના વૃદ્ધ છે ત્યાં પછી જોડાય છે. કાકા, શું નામ તમારું ને કેવી પરિસ્થિતિ? રણછોડભાઈ ભવનભાઈ ભરવાડ, ગામ ખેડા. રણછોડભાઈ, શું થયું ને કેવું વિકટ રહ્યું છે? એટલે અમારે વિકટ એવી આવી કે અમને ખબર નથી, અમે આ બંગલો બાંધ્યો, અમે અજાણમાં બાંધ્યો અને અમને ખબર નથી કે આ જગ્યાએ આ પાણી આવશે. અમે હુવી રહ્યા હતા, પાણી આવ્યું છે, અમે ભાગી જાય. આ બધું મેં દરો પાણી લઈને જતા રહ્યા, કપડાં પણ પડ્યા મેળ્યા. બરાબર છે. અને 10,000 રૂપિયા હતા, કોઈક છોકરી જેમ ખેડી પડી જાય, ખબર ના રહે, ચાલુ પાણી જતા રહે. છોકરો કે હું કે તાળીમાં ભરાઈ જો છું.
જે નોકરી કરે છે એ દેશની રક્ષા કરવા જોયો છે. એ કે મારા કાકા આટલો મહિનો રાગ ના આવવા આપવા. તો કાકા તો કોણ કોણ છો? અમારી બા છે, અમારા છોકરાની બહુ છે, અમારા છોકરાનો છોકરા છે, ત્યાં આટલા અમે અહીં રહેતા હતા. બીજી બાજુના બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, પોતાનો દીકરો એનડીઆરએફમાં ફરજ બજાવી રહ્યો છે, પરંતુ તેના ઘરની અંદર અચાનક રાત્રે સુઈ રહ્યા હતા અને પાણી આવ્યું અને તેના કારણે ત્યાં સ્થળ ત્યાં જલ્દી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ બીજી પણ રૂમમાં જવાનો પ્રયત્ન કરીશ. સંપૂર્ણ જે જગ્યા છે ત્યાં આગળ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે આ લોકોની પરિસ્થિતિની વિકટ બની હતી કે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તમામ જે બાથરૂમથી લઈ તમામ જે જગ્યા છે ત્યાં આગળ માત્ર જ પાણી પાણી હોય એના કારણે અહીંના લોકોની પરિસ્થિતિ વિકટ બની હતી. એટલે હજુ પણ ન્યૂઝ 18 ગુજરાતી આ તંત્રને કહી રહ્યું છે કે આ લોકોને મદદની જરૂર છે, જમવાની જરૂર છે. જો ન્યૂઝ 18 ગુજરાતી પર તંત્ર આ મારો વિડીયો જોતું હોય તો આ લોકોને મદદ અવશ્ય પહોંચાડે, માત્ર ઓફિસમાં બેસી રહીને વાતો ના કરે. કારણ કે આ લોકોની પરિસ્થિતિની ગંભીર બની છે, તેમની પાસે પૈસા પણ નથી. કારણ કે જે પૈસા હતા તે પણ પાણીમાં તણાઈ ગયા છે. એટલે જેને જ્યારે જ્યારે જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતું હોય છે. વાક્ય છે તે આજે પણ સાર્થક થયું છે. એટલે કહી શકાય આ લોકોની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે એના લોકોને ખાવા પણ માટે મજબૂર થયા છે. ઘર વખતે તમામ સામાન નષ્ટ થયો છે. હવે જોઈ રહ્યું છે કે તંત્ર આ લોકોની કેવી મદદ કરે છે અને આ લોકોની કેવા પ્રકારે વાર આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શાંતિનગર, ખેડા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર. કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં સિઝનનો કુલ 111% વધુ વરસાદ. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 24.75 ફૂટ પર પહોંચી. આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણી. આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. કચ્છ પર વાવાઝોડાના ખતરા વચ્ચે ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે. ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો. કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી. આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે. ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું. ત્રણ